આર્ટિકલ 370 તો હટાઈ દેવામાં આવ્યો છે જે કાશ્મીરને એક સ્પેશિયલ સ્ટેટસ આપતું હતું, પણ 370 પછી આવે 371, અને 371 આર્ટિકલ જો આપણે સ્ટડી કરીએ તો એમાં ખબર પડે છે કે 11 અલગ અલગ રાજ્ય છે ભારતના જેને સ્પેશિયલ અલગ અલગ પ્રોવિઝન્સ મળતા હોય છે. તો જો અગર તમે જાણવા માંગતા હોય કે કયા 11 રાજ્યને શું શું સ્પેશિયલ પ્રોવિઝન મળે છે તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહુંમાં તમારું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આર્ટિકલ 370 તો હટાઈ દેવામાં આવ્યો છે જે કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ આપતું હતું, પણ 370ની નીચે જ આર્ટિકલ 371 આપણે જોઈએ તો ખબર પડે કે બીજા 11 રાજ્ય છે ભારતના જેમને નાના મોટા સ્પેશિયલ સર્વિસીસ આપી છે, સ્પેશિયલ પ્રોવિઝન્સ આપ્યા છે. તો એ આજે હું તમારી જોડે શેર કરવાનો છું. સૌથી પહેલાં આપણે 371ની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં લખ્યું છે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિશે. મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ આ ચાર જગ્યાએ રાજ્યપાલને સ્પેશિયલ જવાબદારી આપી છે કે ત્યાંના વિકાસ માટે એક સ્પેશિયલ બોર્ડની સ્થાપના કરી શકે, એમાં સ્પેશિયલ ફંડિંગ પણ કરી શકે, અને વિકાસ માટે જો અગર બોર્ડની સ્થાપના કરી છે તો એ વિકાસ કેટલો થયો એની એક રિપોર્ટ દર વર્ષે લેજિસ્લેટિવ એસેમ્બલીમાં આપવી પડે. આગળ 371 એ નાગાલેન્ડ વિશે વાત કરે છે, જે આપણા દેશના કોન્સ્ટિટ્યુશનનું 13મું અમેન્ડમેન્ટ હતું, 13મું સંશોધન હતું 1962માં. એમાં નાગાલેન્ડ વિશે એવું કહેવામાં આવ્યું છે કે પાર્લિયામેન્ટ કોઈ પણ કાયદો નાગાલેન્ડ માટે પાસ કરે તો આ ચાર વસ્તુઓ નાગાલેન્ડની લોકલ એસેમ્બલી અગર પાસ કરે છે એ કાયદા વિશે તો જ એમાં લાગુ કરી શકે છે. કઈ ચાર વસ્તુઓ? તો ધાર્મિક અને સામાજિક પ્રથાઓ, બીજું પારંપરિક કાયદો અને એની પ્રથાઓ, ત્રીજું નાગરિક અને ગુનાકીય ન્યાય સંબંધી નિર્ણયો, અને ચોથું જમીનની માલિકી અને ટ્રાન્સફરનો કાયદો. અત્યારે નાગાલેન્ડમાં જમીન કે પ્રોપર્ટી ફક્ત નાગાલેન્ડની જનજાતિ જ ખરીદી શકે છે, આ એક કાયદો છે. અત્યારે ચેન્જ કરવો હોય તો 371માં પણ આપણે ચેન્જીસ કરવા પડે. હવે આપણે આગળ જઈએ. 371F એ સિક્કિમ વિશે વાત કરે છે, જે આપણા દેશનું 36th અમેન્ડમેન્ટ હતું કોન્સ્ટિટ્યુશનમાં, 36મું સંશોધન હતું 1975માં. 1975માં સિક્કિમ પહેલીવાર ભારત જોડે જોડાયું હતું અને ભારત જોડે જોડાવનાર સૌથી છેલ્લું પ્રોવિન્સ હતું. તો સિક્કિમના આ 371F આર્ટિકલમાં એવું કહેવામાં આવ્યું છે કે સિક્કિમમાં કોઈ પણ કેસ છે એ સિક્કિમની બહાર કોઈ પણ કોર્ટનું જ્યુરિસ્ડિક્શન એમાં લાગુ જ ના પડે. એટલે ભલે આપણા દેશનું સુપ્રીમ કોર્ટ હોય કે બીજું કોઈ પણ કોર્ટ હોય, સિક્કિમની અંદરનો કેસ સિક્કિમની અંદરના કોર્ટ જ સોલ્વ કરી શકે. ફક્ત પ્રેસિડેન્ટ કોઈ નોટિફિકેશન દ્વારા એમાં આગળ ઇન્ટરફિયર કરવા માંગતા હોય તો કરી શકે. બીજું સિક્કિમમાં આ સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે મને લાગી હતી એ છે કે 1975ની પહેલાં સિક્કિમની અંદર જેટલી બી જમીન છે એ 1975ની પહેલાં ભલે પ્રાઇવેટ વ્યક્તિઓની માલિકીની હોય, પણ 1975માં જ્યારે સિક્કિમ ભારત જોડે જોડાયું તો સિક્કિમના ક્ષેત્રની બધી જ જમીન સિક્કિમની સરકારની થઈ ગઈ. આગળ આર્ટિકલ 371G જે મિઝોરમ સ્ટેટ વિશે વાત કરે છે, એમાં એવું લખ્યું છે કે કોન્સ્ટિટ્યુશન 53rd અમેન્ડમેન્ટ એક્ટ જે 1986માં લખાયો હતો એમાં એવું લખ્યું છે કે આપણા દેશની પાર્લિયામેન્ટ કોઈ પણ કાયદો પાસ કરે તો નાગાલેન્ડની જેમ મિઝોરમમાં બી આ ચાર વસ્તુઓ વિશે જો અગર કાયદો પાસ કરે છે તો મિઝોરમની લોકલ સ્ટેટ એસેમ્બલી આ કાયદો પાસ કરવો પડે, પછી જે કાયદો મિઝોરમમાં લાગુ પડે. કઈ ચાર વસ્તુ? તો નાગાલેન્ડવાળી ચાર વસ્તુ ધાર્મિક અને સામાજિક પ્રથાઓ, પારંપરિક કાયદો અને પ્રથાઓ, પછી નાગરિક અને ગુનાકીય ન્યાય સંબંધી નિર્ણયો, અને ચોથું જમીનની માલિકીના ટ્રાન્સફરનો કાયદો. અત્યારે જમીનની માલિકી ફક્ત મિઝોરમની જનજાતિ જ ત્યાં આગળ જમીનની માલિકી ધરાવી શકે છે, મિઝોરમમાં બીજું કોઈ જમીન ખરીદી શકતું નથી. એટલે આ નાગાલેન્ડ જેવું જ થઈ ગયું. હવે આગળ 371H એ અરુણાચલ પ્રદેશ વિશે વાત કરે છે. અરુણાચલ પ્રદેશ વિશે વાત કરવા જે એક્ટ લાગુ કર્યો તો એ છે કોન્સ્ટિટ્યુશનનો 55મો સંશોધન એક્ટ. એ 1986ના વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો. એમાં એવું કીધું છે કે અરુણાચલ પ્રદેશના ગવર્નર એટલે ત્યાંના રાજ્યપાલ એમનો નિર્ણય અરુણાચલ પ્રદેશમાં સૌથી છેલ્લો નિર્ણય હશે. એટલે ત્યાંના મિનિસ્ટર્સને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય જો અગર લે છે તો એમનો નિર્ણય ફાઇનલ ગણવામાં આવશે. પછી જો અગર આપણા દેશના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટને અગર કંઈક એ નિર્ણયમાં ખોટું લાગે છે તો એ નોટિફિકેશન દ્વારા જાણ કરી શકે છે, પણ એમ તો ત્યાંના રાજ્યપાલનો નિર્ણય સૌથી છેલ્લો નિર્ણય રહેશે. બીજા બી નાના મોટા સ્પેશિયલ એક્ટ્સ આપેલા છે બીજા સ્ટેટ્સને. હું અગર તમને જણાવું તો 371B એ આસામ વિશે વાત કરે છે, 371J કર્ણાટક વિશે વાત કરે છે, 371C
મણિપુર વિશે વાત કરે છે અને 371D એ આંધ્રપ્રદેશ અને તેલંગાના વિશે વાત કરે છે. પણ એ બધામાં એટલા ઇમ્પોર્ટન્ટ પાવર્સ રાજ્યને નથી આપેલા. જે ઇમ્પોર્ટન્ટ પાવર્સ હતા એ તો મેં તમને જણાવી દીધા છે. આજે મને તો નવી વસ્તુ ખબર પડી જ છે ને એ નવી વસ્તુ મેં તમારા સુધી પહોંચાડી હશે એની આશા હું રાખું છું. અગર જો તમને મારી વાત ગમે છે તો લાઈક કરો, મારી સાથે વાત કરવા કમેન્ટ કરો, અગર તમને આ વાત બીજા કોઈને પહોંચાડવી છે તો શેર કરો અને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને બીજા બધા જ ન્યૂઝ માટે VTVગુજરાતી.com જોતા રહેજો.